બેટા રોહન, આ છોકરી કોણ છે અને એને આટલું બધું શું વાગ્યું છે? મમ્મી પપ્પા, એનું નામ રૂબી છે, એ શ્રીલંકાની છે. હા, શ્રીલંકાની? પણ આ છોકરીને તો કઈ રીતે ઓળખે છે અને અહીંયા કેમ લઈ આવ્યો? પપ્પા, હું ગયા અઠવાડિયે કંપનીના કામથી દિલ્હીમાં જતો ત્યારે સોમવારે ઉસ્માનપુરામાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યા. આ છોકરી ત્યારે એના મમ્મી પપ્પા સાથે દિલ્હી ફરવા આવી હતી. એ લોકો ઉસ્માનપુરાથી દિલ્હી ઘાટ તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં ટોળાના હુમલાનો ભોગ બની એના મમ્મી પપ્પાને અને એને બહુ વાગ્યું હતું. હું ત્યારે સામે ઓપેરા હોટલમાં જ હતો. જ્યારે બધું શાંત થયું તો મેં જોયું ગેલેરીમાંથી કે એ લોકો નીચે જખમી હાલતમાં હતા. હું ત્યાં ગયો અને ટેક્સીમાં એમને હોસ્પિટલ લઈ ગયો. પણ ત્યાં પહોંચ્યા પછી ડૉક્ટરે કહ્યું કે એના મમ્મી પપ્પા હવે નથી રહ્યા, એટલે હું એને મારી સાથે અહીં લઈ આવ્યો. હે ભગવાન, તો બહુ ભારે કરી, છોકરી બિચારી સાવ એકલી પડી ગઈ. પણ બેટા, આ ત્યાં દિલ્હીમાં આ છોકરીનું કોઈ બીજું સગું વાલું તો હશે ને? ના પપ્પા, દિલ્હીમાં એનું કોઈ સગું નથી, એના બધા સગા સંબંધી શ્રીલંકામાં છે. પણ અત્યારે એની પરિસ્થિતિ એવી નથી કે એની સાથે વાત કરી શકાય. એને કંઈ પણ પૂછું છું તો એ રડવા લાગે છે. મને લાગે છે કે આ બધું જોઈને એને બહુ માનસિક આઘાત લાગ્યો છે. તો પછી બેટા, અત્યારે આપણે એને કોઈ પૂછપરછ નથી કરવી. થોડાક દિવસ થોભી જા, પછી શાંતિથી વાત કરીશું. હા સરલા, આ છોકરીને અંદર રૂમમાં લઈ જા અને આરામ કરાવ. રૂબી, યે મેરી મમ્મી હૈ, તુમ ઉનકે સાથ જાઓ, વો તુમ્હારા ખ્યાલ રખેગી, તુમ રૂમ મેં જાકર આરામ કરો. જાઓ બેટા, આરામ સે. છોકરી બિચારી હેરાન થઈ ગઈ. બિચારી સાથે બહુ ખરાબ થયું, એના મમ્મી પપ્પા પણ ચાલ્યા ગયા. સારું કર્યું તું એને ઘરે લઈ આવ્યો. બેટા, ને હું તારા માટે જમવાનું લાવીશ, થોડું ખાઈ લે, તને ભૂખ લાગી છે ને? નહીં આંટી, મુજે નહીં ખાના. મમ્મી, લાવો થાળી મારી પાસે. રૂબી, તુમને કલ સે કુછ નહીં ખાયા, થોડા તો ખા લો. નો રોહન, યે ખાના મેરે ગલે સે નહીં ઉતરેગા, મેં નહીં ખા પાઉંગી. લેકિન ક્યું રૂબી, એસા કબ તક ચલેગા? દેખો, તુમ્હારે મમ્મી પપ્પા તો અબ ચલે ગયે, તુમ્હારે સે ભૂખે રહેને સે वो कोई वापस तो नहीं आएंगे ना. अब जिद छोड़ो और थोड़ा सा खा लो, चलो. नहीं रोहन, ये मेरे गले से नहीं उतरेगा. तुम्हें खाना तो खाना ही पड़ेगा, तुम्हें मेरी कसम है. प्लीज. नो प्लीज. प्लीज थोड़ा सा मेरे लिए. चलो मुंह खोलो, मुंह खोलो, थोड़ा थोड़ा थोड़ा. गुड गर्ल, गुड गर्ल, थोड़ा सा खाओ, थोड़ा. રોહન, બસ મજામાં. તું કે, તું કેમ છે? એકદમ મજામાં. પણ તું તો દિલ્હી ગયો, એને 1.5 મહિનો થઈ ગયો, કેમ આજે છેક મને મળે છે? અરે યાર, દિલ્હી થી તો હું 1 વીક માં જ આવી ગયો હતો, પણ ત્યાંથી મારી સાથે એક છોકરી આવી છે, રૂબી. શ્રીલંકાની છે એ જ ને? તને કોણે કહ્યું? હા, એ તારા મમ્મી મળ્યા હતા ને, એણે મને કહ્યું હતું. અચ્છા, એ શ્રીલંકાની છોકરી છે અને મારે એને મારી સાથે લાવવી પડી. કેમ લાવવી પડી? મમ્મીએ તને વાત તો કરી જ હશે ને, એની સાથે
કેવી દુર્ઘટના બની હતી? હા, તારા મમ્મીએ મને વાત તો કરી હતી, પણ તારે એને હેલ્પ જ કરવી હતી તો પછી તારે એના વતન શ્રીલંકા પાછી મોકલી દેવી હતી ને? પણ રીના, ત્યારે રૂબીની હાલત બહુ ખરાબ હતી, એને એકલી છોડીને આવી શકાય એમ ન હતું, એટલે હું એને મારા ઘરે લઈ આવ્યો. અચ્છા, તો હવે તું શું કરીશ? રૂબી અહીં આવ્યા ને એક મહિના જેવું થઈ ગયું અને હવે માનસિક અને શારીરિક રીતે પણ સ્વસ્થ લાગે છે, તો હવે વિચારું છું કે એને એના વતન જવા માટે વાત કરું. એ બધું તો ઠીક છે, પણ રોહન તું જલ્દી આ બધું પતાવ. મેં આપણા બંનેના લગ્ન માટે પપ્પાને વાત કરી છે, એ તને મળવા માંગે છે. તારી વાત સાચી છે, પણ તારા પપ્પાને કહેને કે થોડો સમય રાહ જોવે, હું બને એટલી જલ્દી રૂબીની જવાની વ્યવસ્થા કરાવી દઉં, પછી હું એમને આવીને મળી લઈશ. એ છોકરી હિન્દી ભાષી છે ને? હા હા, છે તો હિન્દી ભાષી, પણ હવે ગુજરાતી બોલે છે, મેં એને શીખવાડી દીધું છે. છોડે બધું, મને બહુ ભૂખ લાગી છે, ચલ ને આપણે કેન્ટીનમાં જઈએ. ચાલો. રોહન, તે મને અહીં કેમ બોલાવી? કાંઈ કામ હતું? હા રૂબી, અમારે તારી સાથે થોડી વાત કરવી છે. હા બેટા, તું અહીં આવીને એક મહિનો પૂરો થઈ ગયો, હવે તારે તારા વતન પાછું જતો રહેવું જોઈએ. જો બેટા, ત્યાં શ્રીલંકામાં કોઈ તારા સગાવાલા કોઈ કુટુંબીજનો તો હશે ને, તો તું અમને એનું એડ્રેસ આપ, તો અમે ત્યાં તારે જવાની વ્યવસ્થા કરી આપીએ. અંકલ, મારા વતનમાં મારા તાવજી, એટલે કે ઇન્ડિયામાં જેને અંકલ કહો છો, એ અંકલ ત્યાં રહે છે, પણ મારા ફાધર અને મારા તાવજી વચ્ચે બનતું નથી, એટલે અમે એમની સાથે નથી બોલતા. એ વાત બરાબર છે બેટા, પણ એના સિવાય કોઈ બીજા સગાવાલા તો હશે ને? ના અંકલ, મારા બીજા કોઈ સગા નથી. તો રૂબી, હવે તું શું કરીશ? તું તારા વતન જઈને ક્યાં રહીશ? રોહન, હું પાછી શ્રીલંકા નથી જવા માંગતી. તું પાછી જવા નથી માંગતી? તો તું શું કરીશ? ક્યાં રહીશ? રોહન, હવે હું અહીંયા ઇન્ડિયામાં જ રહેવા માંગુ છું. તમે મને ઇન્ડિયામાં કોઈ મહિલા આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી દો, હું મારી બાકીની જિંદગી ત્યાં પસાર કરી દઈશ. રોહનના પપ્પા, હું તમને શું કહું, રૂબી બે દિવસથી રડરડ કરે છે, મને એના પર બહુ જીવ બળે છે. જીવ તો મારોય બળે છે, પણ હવે શું કરવું ને કાંઈ સમજાતું નથી. આ છોકરી બિચારી સાવ એકલી થઈ ગઈ છે, અને એનું શ્રીલંકામાં એના વતનમાં કોઈ નથી રહ્યું, અને આ વતન એના માટે અજાણ્યું છે. એ ક્યાં રહેશે, શું કરશે, એકલી પડી જશે. તારી વાત તો બરાબર છે, પણ આપણાથી થઈ શું શકે? મારે તમને એક વાત કરવી છે, જો તમે માનો તો. બોલ ને. એક રસ્તો છે મારી પાસે. રસ્તો છે? કયો રસ્તો છે? આપણે રૂબીના લગ્ન આપણા દીકરા રોહન સાથે કરાવી દઈએ તો. રૂબીના લગ્ન? કોના લગ્નની વાતો ચાલે છે પપ્પા? બેટા, અમે તારી જ વાત કરતા હતા. મારી વાત? મારી શું વાત કરતા હતા? બેટા, આ રૂબી એના વતન પાછી જવા નથી માંગતી, એ ઇન્ડિયામાં રહેવા માંગે છે, અને આમ પણ એ એકલી આશ્રમમાં રહેશે તો એકલી પડી જશે. એટલે મેં અને તારા પપ્પા એવું વિચાર્યું છે કે છોકરી બહુ ડાય છે, તો તારા અને રૂબીના લગ્ન કરાવી દઈએ તો. શું? મારા અને રૂબીના લગ્ન? હા બેટા. ને બેટા, તું જોતો નથી રૂબીને આપણી સાથે કેટલું ફાવી ગયું છે, આપણી સાથેનું મન મળી ગયું છે, ને જ્યારથી ને આશ્રમ જવાની વાત થઈ ને, ત્યારથી આ છોકરી બે દિવસથી રડે છે. તું મારી વાતનો વિચાર કર અને રૂબી સાથે લગ્ન કરી લે, એ છોકરીને જીવવાનો આધાર મળી જશે.
રૂબી બેટા લે દૂધ પી લે. રૂબી બેટા, તું કેમ ઉદાસ બેઠી છું? શું વિચારે છે? કઈ નહીં આંટી, એ તો બસ એમ જ. બટ આંટી, રોહને મારી મહિલા આશ્રમમાં જવાની કોઈ વ્યવસ્થા કરી? કોઈ? બેટા, તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. તારે અહીંયા જ રહેવાનું છે? નો આંટી, હું અહીંયા રહીને તમારા ઉપર બોજ નથી બનવા માંગતી. તમે મને આટલા દિવસ રાખીને એ માટે તમારો આભાર. જો બેટા, અમે તારા લગ્ન કરાવીને તને વહુ બનાવીને આ ઘરમાં જ રાખવા માંગીએ છીએ. શું તમે મને વહુ બનાવવા માંગો છો? હા બેટા, મેં તારા લગ્નની વાત રોહન સાથે કરી લીધી. મને વિશ્વાસ છે મારો દીકરો મારી વાત ક્યારેય નહીં ટાળે. પણ બેટા, તું આ લગ્નથી રાજી તો છો ને? યસ યસ આંટી, બહુ ખુશ છું. જો મારા લગ્ન રોહન સાથે થઈ જશે ને તો મને એક નવી જિંદગી મળી જશે. સરલા, થોડીક શાંતિ રાખ. હું એટલી બધી દોડાદોડી કરી શકું યાર નહીં. અરે દોડાદોડી તો કરું જ ને, હમણાં મારો દીકરો ફૂલહાર કરીને આવી જશે. તૈયારી તો કરવી પડે ને. આજો લ્યો, હું તમને નોતી કેતી વરઘોડી આવીને ઉભા રહ્યા. અરે બેટા, ત્યાં ઉભો રહેજે, હું આવું છું. આવો બેટા અંદર. રૂબી બેટા, આજથી તું અમારા ઘરની વહુ બની ગઈ છો. એટલા માટે આ ઘરની ઇજ્જત અને આબરૂ હવે તારા હાથમાં છે અને તારે સંભાળવાની છે. મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરો, હું આ ઘર અને ઘરની ઇજ્જત પર જરાય આંચ નહીં આવવા દઉં. સુખી રહ્યો, સદા સુહાગણ રહે બેટા. સુખી થાવ, સુખી રહે. બેસો બધા. હા આવો. હા બેટા, તમે બધાએ આ ઘરમાં મને આશરો આપ્યો, મને આ ઘરની વહુ બનાવી અને મને એક નવું જીવન આપ્યું. એ બદલ તમારો એહસાન ક્યારેય નહીં ભૂલું. અરે બેટા, એમાં એહસાન છે નો? આપણા અન્નપાણી ભેગા લખાયેલા હશે એટલે તો આ ઘરમાં આવી. અને હવે તારે એવું નથી વિચારવાનું, તારે આ ઘરમાં શાંતિથી રહેવાનું છે. રોહન, કોંગ્રેચ્યુલેશન્સ. ભાભી, તમને પણ થેન્ક. બેસને બેટા. ના અંકલ, બસ આ લોકોને વિશેષ આપવા માટે જાવી હતી. ભગવાન તમારી જોડી અખંડ રાખે એવી મારી હંમેશા દિલથી પ્રાર્થના છે. સારું, ચલો હું જઉં છું. બેટા આવજો. જોયું દીકરી કેટલી ડાય હતી, આવીને વિશ કરી ગઈ. બેટા ચલો, આપણે મંદિરે જઈ કુલદેવીના આશીર્વાદ લઈ લો.
ને પગે લાગી ગયો.